તો આપણી પાસે માહિતી છે જ. તો હું પદ્મશ્રી વિષ્ણુ ભાઈ પંડ્યાને વિનંતી કરું કે જે સમય મર્યાદા આપી છે એના કરતાં પણ વધુ સમય જાય તો કોઈ ચિંતા નથી. ભાવકો આપને સાંભળવા માટે તૈયાર છે, આપ સમય લઈ શકો છો, આપ સાદર નિમંત્રિત છો. મિત્રો, પહેલેથી તમને ખબર પડી ગઈ કે આ બધો યશ અથવા અપયશ એ મનીષભાઈના ઉપર છે, એટલે હું શું બોલીશ ને શું બીજી વાતો કરીશ એ બધું. અને આ બધા જે આત્મકથા અને વક્તાઓ એ મનીષભાઈ જ પસંદ કર્યા છે, અને હજી વધારે કરશે. હું જોઉં છું કેટલાક કાયમી શ્રોતાઓ બેઠા છે, વિદ્વાન લોકો છે, ત્યાં સતીશભાઈ છે, રંજનાબેન છે, હરીશભાઈ છે, અહીં પેલી બે દીકરીઓ મને નામ ઓળખતો નથી જાણતો, પણ એ કાયમ ત્યાં જોઈ છે દર વખતે. બાકી બધા છે લતાબેન, મને લાગે છે કે મનીષભાઈનો આ પ્રયોગ એકદમ સફળ પ્રયોગ. ગુજરાતમાં આત્મકથાઓ, જીવનકથાઓ અને બાકી બધા જે સ્વરૂપો છે એના વિશે આવી વાતો થવી જોઈએ. થવી એટલા માટે જોઈએ કે આપણે બહુ જલ્દીથી હવે ઇલેક્ટ્રોનિક યુગમાં બેસી ગયા છીએ, ડિજિટલ સુધી પહોંચી ગયા છીએ, એ પણ સારું છે, એમાં કંઈ ખોટું નથી, પણ આપણું પાછલું ઘૂંસાઈ જાય એવું ના થવું જોઈએ. વક્તવ્યો દ્વારા, ડિજિટલ દ્વારા, પુસ્તકો દ્વારા, લેખો દ્વારા, ગોષ્ઠી અને પરિસંવાદો દ્વારા થવું જોઈએ, અને એ થઈ રહ્યું છે. એટલા માટે મેં મનીષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. માવળંકર એક મોટા ગજાના આપણા વિચારક હતા. ઇન્દુલાલ વિશે વાત કરવાનું જ્યારે વાત ચર્ચા થઈ ત્યારે મને એ જ થયું કે ભાઈ આજે જો માવળંકર સાહેબ હોત તો એ સૌથી સારું બોલ્યા હોત. ગુજરાતમાં ઇન્દુ ચાચાના જે રાજનીતિક અને વૈચારિક વારસદારો છે એમાંના એક હતા, પણ આજે નથી. એટલે ચાલો નવ મામા કરતા કાણો મામો સારો એમ કરી રહે મને પસંદ કર્યો હશે. ઇન્દુલાલ રસીલાબેન તો ચોકઠામાં ગોઠવી કાઢ્યું, જન્મ મૃત્યુ વગેરે વગેરે પછી કેમ આગળ વધ્યા. મને લાગે છે ઇન્દુલાલને એવી રીતે કોઈ ચોકઠામાં ગોઠવા બહુ મુશ્કેલ છે. એનો જન્મ કે એની પછીની પ્રવૃત્તિ, એના પછીની પ્રવૃત્તિ, એના પછીની પ્રવૃત્તિ, એમ અલગ અલગ કમ્પાર્ટમેન્ટ નહીં થઈ શકે. એ પોતે જ એક ઇતિહાસ હતા. ઇન્દુલાલ હતા, એ સાહિત્યકાર હતા, પત્રકાર હતા, કેળવણીકાર હતા, સમાજસેવી હતા, સંઘર્ષ કર્યો, મતભેદો તો ઢગલા બંધ. હમણાં મકરનભાઈ પૂછતા હતા કે સરદાર સાહેબ સાથેનો એમનો કેવો સંબંધ હતો, મેં તો એ લવ એન્ડ હેટનો સંબંધ હતો. એણે સરદાર સાહેબને તો શું ગાંધીજીને પણ પરખાયું છે, અને કોઈ બાકી નથી રહ્યું. અને દિલથી માણસ બોલે એટલે સામેના વ્યક્તિને એમ ન થાય કે આને ગલત કહ્યું છે અથવા આરોપ મૂક્યો છે. અને એણે આત્મકથા લખી, સાહેબ 6 ભાગ છે, કુલ મળીને 2000 પાના છે. એટલે જીવતા ઇન્દુ ચાચા તો કેટલાકને સજા કરતા હતા, મર્યા પછી મને કરી. 2000 પાના વાંચવા એટલે, અને ન કહું તો અહીં તો તમે બધા વિદ્વાનો બેઠા છો, દૂધમાંથી કંઈક પોરા કાઢો કે ભાઈ આવું કેમ ન કહ્યું, આ કેમ ન કહ્યું. હમણાં રસીલાબેન બોલતા હતા ત્યારે મારા મગજમાં એક સવાલ આવ્યો હતો કે આ વિદ્વાનો અને સાધુ સંતો એ હસતા હતા ખરા, એવો એકાદ પ્રસંગ કયો તો સારો, હસાવતા ખરા, બહુ સારું કહેવાય. જીવંત ગોષ્ઠીનો મને અનુભવ છે,
કુંદરિકાબેન એ વખતે નવનીતના સંપાદિકા હતા, કુંદરિકા કાપડિયા, અને સુખલાલજી એ વખતે અસ્તિત્વમાં હતા, જીવતા હતા. કંઈક પ્રશ્નોત્તરી હતી નવરીત માટે, લેખમાળા માટે. તો મને એમણે કામ સોંપ્યું, તમે જઈ આવો. અને એમનું પાલડી તરફ કે ક્યાંક હતું મકાન, અત્યારે તો યાદ નથી. ત્યાં ગયો હું તો એકદમ 22 કે 23 વર્ષનું આપણું વય, ને આપણને કંઈ આ સાધુ સંતોને જ્ઞાન ને અજ્ઞાન કે સત્ય ને ન્યાય ને એની કંઈ બહુ ખબર પડે નહીં, જે છીએ એવા એમ કે. એને જઈને પૂછ્યું એટલે મારે પ્રશ્નો પૂછવાના હતા, પ્રશ્નોની એમણે ચર્ચા કરી. સાહેબ મને ચર્ચા કરતાં પણ એક વધારે સારું સ્મરણ એ છે કે એમણે સારી ચા પીવડાવી. આ જ્ઞાનીઓનું લક્ષણ કે ગમે એવો નાનો માણસ છે, ગમે છે, આપણે વાત આવ્યો છે, ઘરે આવ્યો છે, ને આતિથ્ય ધર્મ પાળવો જોઈએ. મારું એકમાત્ર સ્મરણ છે. પણ એમનું જે બૃહદ વાત થઈ, મને લાગે છે કે જ્ઞાન અને જીવન એ બંને ઇન્દુલાલને આત્મસાત હતા. હું ઇન્દુલાલ જાણી જોઈને કહું છું, ઇન્દુ ચાચા કેવું જોઈએ, પણ એનો પણ પ્રસંગ આવશે. આજે બે પ્રતિમાઓ છે આપણા અમદાવાદમાં એમની, અને એક નામ ઉમેરાવું દઉં કે માવલંકરની જેમ સનત મહેતા જો રહ્યા હોત તો પણ એ પણ આ સારું બોલી શક્યા હોત. છેલ્લા દિવસોમાં અવસાન પામ્યાના અઠવાડિયા પહેલા અમે મળ્યા હતા, એ પેલી વ્હીલચેરમાં આવ્યા હતા એક કાર્યક્રમમાં, અને જે દૈનિક પત્રમાં અમે લખતા હતા બંને, ત્યાંના તંત્રીઓને કંઈક સૂજ્યું હશે કે ભાઈ હવે આમાં કંઈ જામતું નથી, જવા દો ને યાર, અથવા તો બીજું કંઈ કામ હોય, કારણ હોય. એમણે કહ્યું કે હવે તમે અઠવાડિયાને બદલે 15 દિવસે લખો. મેં ના પાડી, એ તો 15 દિવસે મને જ યાદ નહીં રહે કે મારે લખવાનું છે. સરદભાઈને પૂછ્યું, હા કે મારા ઉપર આવું છે, અને મારા વિકલ્પમાં તો એને લેખકે શોધી કરાખ્યો છે, એટલે મારે શું કરવું. પછી બીજી બાકી બધી વાતો થઈ. એ વખતે એક સરસ વાત થઈ કે તમે ઇન્દુલાલની આત્મકથા, આત્મકથાઓનું જે પુનઃપ્રકાશન થયું છે સનતભાઈને આભારી છે. સનતભાઈને હું ઘણીવાર મજાકમાં અને કેટલાક લોકો ચીડાય એવી રીતે કે તો કા તો સમાજવાદી બ્રાહ્મણ છે મકરનભાઈ, બ્રાહ્મણ અને સમાજવાદી, કોન્ટ્રાડિક્ટરી ટર્મ, પણ એ કોન્ટ્રાડિક્ટરી ટર્મ નથી. બ્રાહ્મણથી ઉત્તમ કોઈ સમાજવાદી આ દુનિયામાં ભાગ્યો નથી. આ હું એક અધ્યયનના આધારે કહું છું, અને એ કોઈ જાતિ વિશેષને કારણે નહીં, પણ આપણે ત્યાં બ્રહ્મ જ્ઞાનની સાથે જે સંબંધ ધરાવે છે એ પરંપરા જે હતી એમાંથી આ થયું છે. ઉપનિષદો, વેદ એમ કહે છે કે વેદ કંઈ વ્યક્ત નથી થયા, પણ હવે જે હોય એ, પણ આ જે ભૂમિકાના આધારે સનતભાઈ પણ અભ્યાસુ હતા. મેં એમને કહ્યું એ વખતે, બધું સનતભાઈ તમે આત્મકથા લખો, એક રાજનીતિક જુઝારું વ્યક્તિત્વ, એના પણ સરસ મજાના અક્ષરો, સુંદર અક્ષરો, કવિતાઓ લખે, ડાયરી લખી છે, યંગ હશે, બિલકુલ જુવાન પેઢી નહીં, એની જે પીડા અને મહત્વાકાંક્ષા હતી એની વાત કરી, એમણે કરી છે. છૂટી છવાય એ બોલે ત્યારે આખી વિધાનસભા વિરોધ પક્ષમાં હતા એ વખતે. હું તમને આડ વાત એટલા માટે કરું છું કે આ ઇન્દુ ચાચાને સમજવા માટેની પણ એક ચાવી છે. બોલે તો ચૂપ બધા, શાંત, કોઈ ઉહાપોહ ન થાય, કોઈ પિનકુશન ન ફોકે, ફૂકે, ફેંકે, કોઈ અવાજ ન કરે, કોઈ બહિષ્કાર ન કરે, કોઈ ભાગી ન જાય, કોઈ વેલમાં આવીને જિંદાબાદ મુર્દાબાદ ન કરે. આપણી વિધાનસભા આવી પણ હતી સાહેબ, અને એ વખતે બોલે. પછી એક વખતે એમણે સત્તા ઉપર બેઠેલા, આમ સરદભાઈ વિરોધ પક્ષમાં વધારે શોભતા હતા, પછી કેટલાક ભૂલથી ગયા, પણ એ જે વિપક્ષે બેસીને બોલતા પ્રજાના અવાજને એ અદભુત હતો. એકવાર એણે કંઈક
વિધાન કર્યું અને એમાં એને એક શબ્દ પ્રયોગ કર્યો, ફટ ભૂંડા. તરત સાહેબ ઉભા થઈ ગયા સામેના ટ્રેસી, કહે આ તો ગેરસંસદીય બિન સંસદીય શબ્દ છે. હવે એનો જેને જવાબ આપ્યો છે કે સાહેબ તમે, હું તો કાઠિયાવાડનો માણસ છું, સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં જાઓ શેણી અને વિજાણનની વચ્ચે ફટ ભૂંડાની વાત થઈ, માંગળાવાળા અને પદ્માવતીની વચ્ચે ફટ ભૂંડો એમ કહેવાય હતું, રાણા કે ફટ ભૂંડા કહ્યો હતો, આ ફટ ભૂંડો તો પ્રેમનો શબ્દ છે, એ અધિકારપૂર્વક કહેવાય છે. બધા પછી એ દિવસે બધાએ સ્વીકાર્યું. પણ જ્ઞાનની સાથે આપણે ત્યાં જીવન હોવું જોઈએ. ઇન્દુ ચાચાનું, ઇન્દુ ચાચાનું હું એક જ વાર મળ્યો છું, 1968માં. હજી હું અમદાવાદમાં પ્રવેશ્યો અને સાધના સાપ્તાહિકનો તંત્રી હતો, 22-23 વર્ષની વય, મારો સ્વાર્થ બીજો હતો. એ વખતે ઇટાલિયન બેકરી અમદાવાદમાં ભદ્ર, એની ઉપરની ઓરડી મારે એક નાની પથારી, એક નાનકડું પાણીનું માટલું, થોડા કાગળિયા, એક ખુરશી, બે આવે તો તકલીફ થાય, એક ખુરશી. એટલે આપણે તો ગયા ત્યાં. મારો ઈરાદો એવો હતો કે એમણે અગાઉ 1935માં લંડનમાં રહીને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા આપણા ભૂલાયેલા ક્રાંતિકારનું જીવન ચરિત્ર લખેલું, 35, અને લંડનમાં બેરિસ્ટર સરદાર સિંહ રાણાએ એમને બધી વિગત બે ટ્રક ભરીને, એણે આત્મકથામાં લખ્યું છે, બે ટ્રક ભરીને મેં સામગ્રી જોઈ વાંચી અને એના આધારે મને લાગ્યું કે આવડા મોટા વિદ્વાન વિશે તો મારે લખવું જ જોઈએ. 1935માં એમણે લંડનમાં બેસીને લખી, 1950માં એ છપાઈ. જો કેટલો ગાળો જાય છે, પણ એમાં જે વિગતો હતી શ્યામજી કૃષ્ણ વર્મા વિશેનો, મારો પણ થોડો ઘણો પ્રેમ તો પ્રેમ અને અભ્યાસ તો અભ્યાસ ખરો. એટલે મને એમને મળવાનું મન થયું કે ચાચા આપણે આ શ્યામજી કૃષ્ણ વર્માનું કંઈક સ્મારક થવું જોઈએ. એમ કે તરત રિસ્પોન્સ કરે કે આ કરવું જોઈએ. પડ્યા પડ્યા કે શું હવે માતો પડી, કે કોઈ કરવાનું નથી, શ્યામજીને તો હું ને તું વાંચીએ એટલું ઘણું. આ એની સ્ટાઇલ હતી, પેલી પાછળ નિરાશા હતી. ઘણી વાર માંડવી ગયા હતા, ઘણી વાર એમને જોયું હતું અને એને એમ લાગ્યું હતું કે ગુજરાતનો આવડો મોટો સશસ્ત્ર ક્રાંતિકાર જે ગાંધીજીની સમકક્ષ બેસી શકે, એક નિશસ્ત્ર, એક સશસ્ત્ર, અને લંડનમાં બેસીને ઇન્ડિયા હાઉસની આવડી મોટી રચના કરે, ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનો અખબાર પ્રગટ કરે અને આખી દુનિયાના ક્રાંતિકારોને ડી વેલરા સાથે આયર્લેન્ડ, જેના ઇન્દુલાલ પણ મળ્યા છે, એની પણ સરસ વર્ણન છે, એ બધાનો સંપર્ક કરે. લેનિન પણ એમની પાસે આવે અને આ બધા ભેગા થઈને આખા દુનિયાની આઝાદી માટેનો એક પ્રચંડ યજ્ઞ કરે. સ્ટુટગાર્ટમાં હિન્દુસ્તાનનો પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવે. કર્ઝન વાયલીને ત્યાં મદનલાલ નામનો 26 વર્ષનો યુવક ઠાર મારે અને પેન્ટોન વિલા જેલમાં એને ફાંસી મળે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને 50 વર્ષ પૂરા થયા તો લંડનમાં બ્રિટિશરોની છાતીની ઉપર એમ કહેવામાં આવે કે આ તો સ્વાતંત્ર્ય સમર હતો, સિપાહીઓનો બળવો નહોતો, આ રહ્યો ઇતિહાસ. સાવરકરે લંડનની લાઇબ્રેરીમાં બેસીને 6 મહિના સુધી સળંગ એના દસ્તાવેજો તપાસ્યા અને એના આધારે લખ્યું, તો એના આધારે આ કાર્યક્રમ થયો. આવા માણસને આપણે ભૂલી જઈએ કેમ ચાલે? પહેલાં લંડન, પછી પેરિસ, પછી જીનીવા. સાહેબ જલાવતન જિંદગીનો આ એક અભ્યાસ. માણસ પાછો ન ફર્યો કૃષ્ણ વર્મા, ન એના પત્ની પાછા વળે, અને 1931ની ઓક્ટોબરમાં, માર્ચમાં, 30 માર્ચે એનું જીનીવામાં અવસાન થાય છે. જીનીવામાં અવસાન થયા પછી 1931માં એ પોતાનું ડીડ, વિલ, વસિયતનામું કરે છે અને વસિયતનામાં લખે છે કે આ મારી પાસે આટલા પૈસા છે, આ એક ટ્રસ્ટ બનાવો, આ કમિટી રે મારા અસ્થિ જાળવજો અને હિન્દુસ્તાન આઝાદ થાય એ દિવસે મારા વતનમાં લઈ જજો. 1931માં
જયારે કલ્પના પણ નહોતી કે હિન્દુસ્તાન આઝાદ થશે. એવા સંજોગોમાં એણે આ વસિયતનામું કર્યું. અને સાહેબે વસિયતનામું 1947 ખોલવું જોઈતું હતું. હિન્દુસ્તાનના પહેલા વડાપ્રધાને સન્માનપૂર્વક ગુજરાતના આ વૈશ્વિક ક્રાંતિકારના અસ્થિને લાવવા જોઈતા હતા. 50 જેટલા સંસદ સભ્યો એ વખતે એવા હતા કે જે કૃષ્ણ વર્માની શિષ્યવૃત્તિ ઉપર ભણ્યા હતા. કઈ ના થયું. ઇન્દુલાલને પણ લાગી આવ્યું હશે 1950 જ્યારે એમનું પ્રકાશન થયું આ ઇન્દુ ચાચા શ્યામજી વિષ્ણુ પ્રસ્તાવના એમણે કોની પાસે લખાવડાવી? નેતાજી સુભાષચંદ્ર બોઝના ભાઈ શરદ બાબુ પાસે બંગાળમાં. કિસાન સભાના અધ્યક્ષ હતા, બધા કામો કરતા હતા, એની સાથે હતા. એ ચાચાનો એક મુખ્ય વિષય કિસાન સભા રહ્યો છે આખા દેશમાં અને બાકી બધી જગ્યાએ. એક સ્વામી સહેજાનંદ સરસ્વતી એમને મળેલા, પ્રચંડ અગ્નિપુરુષ, ધર્મ અને સંપ્રદાય ને એ બધામાંથી બાજુ પર જઈને માણસે કિસાનોનું કામ કર્યું. સામ્યવાદી પક્ષમાં પણ થોડો સમય રહ્યા, પણ પછી ભ્રમ નિરસન થયું અને પાછા ગયા. આખી દુનિયામાં ફરેલા અને એની સાથે ચાચાનો આત્મીય સંબંધ, એટલે ખેડાથી માંડીને આખા દેશમાં જે કંઈ આંદોલનો થયા સ્વતંત્રતા પહેલા, એમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને સ્વામી સરસ્વતી એ બંનેનું જે મહત્વનું પ્રદાન છે, આપણે કાં તો ઈરાદાપૂર્વક અથવા તો અજ્ઞાનતાથી અથવા તો આળસુપણાથી વિસરી ગયા છીએ. જેટલા શ્યામજી આંતરરાષ્ટ્રીય હતા એટલા જ ઇન્દુલાલ હતા. એ વિયેના ગયા હતા, એ ચીન ગયા હતા, એ આયર્લેન્ડમાં ડી વેલેરાન ગયા હતા. એના અખબારમાં એમણે લંડનમાં બેસીને પત્રો લખ્યા છે. સૌથી પહેલું જે અખબાર સામયિક ગુજરાતીમાં નવજીવન અને સત્ય એમણે બહાર પાડ્યું. અને પછી લાગ્યું કે ગાંધીજીને આવશ્યકતા છે એટલે નવજીવન અને સત્ય એમને આપી દીધું. ગાંધીજી એને માત્ર નવજીવન શબ્દ રાખ્યો, લાંબુ પડતું હશે કે ગમે તે, નવજીવન આવ્યું. અને એ નવજીવનના પ્રપિતામાં એટલે ઇન્દુલાલ, એમણે યુગ ધર્મ નામનું એક અખબાર બહાર પાડ્યું મુનશીજીને સાથે લઈને. કનારાલ મુનશીજી સાથે હતા નવજીવનમાં હતા અને બાકીમાં પણ હતા. બે એક સરખા લગભગ આમ ગણો તો તેજસ્વી લોકો. અને એમની તેજસ્વીતા એક સીમાડાને વટાવતી હતી. એવા સંજોગોમાં એમણે પત્રકારત્વનું પણ કામ કર્યું. ક્રોનિકલમાં હતા હોર્નીવેનના મુંબઈમાં. ત્યાંથી પછી હિન્દુસ્તાન પત્રોમાં આવ્યા, પોતાનું કર્યું. અમૃતલાલ શેઠ આપણા જે મોટા ગજાના બીજા પત્રકાર કે જે સૌરાષ્ટ્ર નામનું અખબાર રાણપુરથી બહાર પાડતા અને પછી મુંબઈમાંથી એને જન્મભૂમિ શરૂ કર્યું, એના પણ એ ગોઠિયા મિત્ર. એ બધાએ જે એમને લંડનમાં ગોળમેજી પરિષદમાં મોકલ્યા. અને ઇન્દુલાલ ગયા ત્યાં, ખાવા પીવાની તકલીફ, પૈસા નહોતા, શું કરવું? તો એક નાનકડી ઓરડી ભાડે રાખી અને પછી કંઈક જુદી જુદી ભાષાઓના છોકરાઓને અનુવાદ શીખવે ને ભાષા શીખવે એમ કરીને પૈસા માંડ મેળવીને ખાતા. પછી લોટવાળા આવ્યા એ કે કાંઈ રે નહીં, આપણા મોટું મકાન છે ત્યાં ચાલ. પછી એ ત્યાં ગયા અને ત્યાંથી આયર્લેન્ડ ગયા. શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા, સરદારસિંહ રાણાને મળ્યા. સરદારસિંહ રાણાએ એમને આ બધી વિગતો આપી અને એના આધારે એમણે આ જીવનચરિત્ર લખ્યું. એટલે મેં કહ્યું કે હું શરૂઆતમાં એમની પાસે ગયો હતો અને એમણે લગભગ નિરાશ હતા કે આખી જિંદગી
છેલ્લા એમના વક્તવ્યમાં લાસ્કીના ઇન્સ્ટિટ્યૂટના છેલ્લામાં એમણે પોતાના વિશે એમ લખ્યું છે કે હું તો ભમરડા જેવી જિંદગી ગાળી છે. દુખી હતા. આટલા ઉત્પાત, આટલી ઘટનાઓ, જે ઘટનાઓ એક એક મહાભારત જેટલું એક મહાકાવ્ય સર્જી શકે એક વ્યક્તિ. ઇન્દુલાલ વ્યક્તિ નહોતા, સંસ્થા હતા, પણ એટલા એમ કહીએ તો પણ આપણે એને અન્યાય કરીએ. એ જીવંત સંસ્થા, ઊંચાઈ મોટી, માથે ટોપી, લાંબો જબ્બો, જબ્બામાં સિંચણા, ખિસ્સામાં અને લેંગો, સાદા ચપ્પલ. પત્રકાર પરિષદ ભરે તો પત્રકારોને બેસાડે અને પત્રકારોને કહે ચલો પૈસા કાઢો, આપણે બધા ચા પાણી નાસ્તો કરીએ. આ મિજાજ છે. અમદાવાદનો કોઈ રિક્ષાવાળો એવો નહીં હોય ચાચા નહીં ઓળખતો હોય. ચાચા એમાં એકદમ ફ્રી પેસેન્જર, કોઈ પણ પ્રકારની ચાર્જ વિના ચાચાને બધી જગ્યાએ પહોંચાડી. સાહેબ, આવો માણસ જ જયકૃષ્ણ હરિવલ્લભ દાસ જેવા ધનાઢ્યની સામે જીતી ફકીર માણસ જીત્યા, કોઈ પણ પ્રકારના ખર્ચા વિના જીત્યા. કઈ રીતે જીત્યા હશે આપણને આજે કલ્પના નથી આવતી કે આવું થાય. કોઈ પણ પક્ષમાં હોય પણ પૈસા તો જોઈએ સાહેબ. એના પછીનું બીજું ઉદાહરણ માવળંદરનું છે. 1975 એ પણ જીત્યા. વડનગરમાં એક અપક્ષ ધારાસભ્ય હતા ડોક્ટર વસંત પરીખ, એ પણ એક એક રૂપિયો ઉઘરાવી જતા. એટલે આપણે ત્યાં ઉદાહરણો છે. સાવ નિરાશ થવાની જરૂર નથી. એટલે આ જે છે એવા ઇન્દુલાલ, મારે મારે મન ભારે મુશ્કેલી છે કે કયા ચોકઠામાં મૂકવું. એ સાહિત્યકાર હતા, સમાજસેવી હતા, આંદોલનકાર હતા. હું જલ્દીથી કહી દઈશ, કારણ કે આમ અહીં કોઈ પ્રમુખ નથી એટલે આપણને રોકે એમ નથી, પણ આપણે જલ્દીથી પૂરું કરવું જોઈએ. સ્વાતંત્ર્ય સેનાની હતા, પત્રકાર હતા, ફિલ્મો કરી છે, ફિલ્મના શોખીન, અને એક જર્મન માણસની સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ચલો બનાવી, બનાવીને ખોટ ખાધી. પૈસા મળે નહીં. કોઈકની પાસે, અમદાવાદના કોઈ શેઠિયા પાસે 1500 રૂપિયા ઉધારમાં લીધા. એ વખતના 1500 પેલો લેવાય એવો મુંબઈ પરદેશથી ઇન્દુલાલ આવ્યા ને પહેલે દિવસે, અને આ એનો માગણીલાલ મળે. એટલે આ તો ચાચા હતા સાહેબ. ઇન્દુલાલ એ વખતે ચાચા નહોતા બને. ઇન્દુલાલ તો ભાઈ મારી, હું તો પકડ ઘેતા મારી ભાઈ, પૈસો હોય તો હું તને આપી ન દઉં. પેલા એ ધમકી આપી કે હું કોર્ટમાં કેસ કરીશ. કરજે ને ભાઈ, શું થશે મારી ભાઈ, હોય તો હું આપીશ ને. એટલે પછી ચાલ્યો. બીજા કેટલાના આવા ઉધારા કર્યા હશે એનું એમણે આત્મકથામાં લખ્યું નથી, પણ પાવાગઢ નામની એક ફિલ્મ કરેલી, કાશ્મીરનો ગુલાબ, આવી ફિલ્મ. અને એ ફિલ્મોમાં જે લોકો ફિલ્મની રસ છે, સુલોચના નામની એક બહુ જૂની અભિનેત્રી હતી, તમને ખબર હશે, અમને તો ખબર નથી છે, હતી. એને લાવનાર ઇન્દુલાલ. ફિલ્મના પડદા ઉપર સૌથી પહેલા સુલોચનાને ચમકાવનાર એર. ચાર ફિલ્મો બનાવેલી, એમાં પાવાગઢનું પતન પણ હતી અને યંગ ઇન્ડિયા પણ હતી, બાકી બધી હતી. અને એ જે એમણે, એટલે ફિલ્મના પણ શોખીન, રસિક તો હતા જ, પણ એની રસિકતા એની પછી આપણે વાત કરીશું. અત્યારે તો પહેલા આ કે એ અદ્ભુત વક્તા હતા. ઘણા બધા સાક્ષી છે, મને તો મેં તો સાંભળ્યા નથી, પણ 56ના આંદોલનમાં એ ભૂખા બોલાવી દેશું એમ કહીને, આમ કરીને કરતા હશે. જુવાન છોકરાઓ પાગલ બની જતા એમની પાસે, છોકરાઓ નહીં છોકરીઓ પણ, બધા જ સ્ત્રીઓ પુરુષો બધા જ. એટલે એ અદ્ભુત વક્તા હતા. અને એની વક્તૃત્વ શૈલીનો મોટો પરિચય એકવાર 56ના આંદોલનમાં એ આવ્યો. પંડિત જવાહરલાલ નહેરુ આવ્યા. જવાહરલાલ તો સાહેબ દુનિયાના ચાચા હતા. નહેરુ ચાચા, હમ નહેરુ ચાચા કે પ્યારે, ગીત છે ને ખાલી.
અને એમ કહેવાતું કે એટલા બધા ગુસ્સે થાય લોકો, એટલા બધા લોકપ્રિય નહેરુજી સભા ઉપરથી એના તકિયા લોકો ઉપર ફેંકે મારવા માટે, તો પણ ફૂલડાની જેમ લોકો બધા હતા. આવું નહેરુજી એમનું વ્યક્તિત્વ હતું. એટલે નહેરુ ચાચા, તો નહેરુ ચાચાની અમદાવાદમાં સભા, મા ગુજરાતનો થવું જોઈએ, અમે બધું એ જે કર્યું છે બરાબર છે એમ સમજાવવા માટે મોટી તૈયારી. ઇન્દુલાલને શું સૂચ્યું એણે પોતાના બધા જે મંડળી હતી કે આપણે સમાંતર સભા કરી, કલ્પનાની ના નહેરુજી સભા કરી સાબરમતીના તટ ઉપર, ને પેલી બીજી સમાંતર સભાઓ છાપાઓ એ નોંધવું પડ્યું કે નહેરુજી કરતા ઇન્દુલાલની સભાઓમાં વધારે લોકો હતા. શું હશે એવું? નહીં તો નહેરુજીનું ગતિ તો બહુ ઉત્તમ મનાય છે, ભાષામાં પણ એ અદભુત બોલતા. પણ થયું, અને એનું કારણ મને જ્યાં સુધી હું આત્મકથા વાંચતો હતો ત્યારે અને અત્યારે પણ એમને અંદાજ આવે છે કે ગુજરાત ઇઝ એ કેલ્ક્યુલેટિવ કન્ટ્રી પીપલ. ગુજરાતની પ્રજા એ ગણતરીવાદ છે, એક બે ત્રણ થી શરૂ કરે છે, અવકરણથી જ નથી કરતો, વર્ણાક્ષરથી નહીં, એકે બગડે તગડેથી જ. અને જાણે છે કે કોણ કેટલામાં છે, એટલે એને નક્કી કર્યું કે મા ગુજરાત આંદોલનની સામે ભલે આખું કેન્દ્ર દિલ્હી આખું બધું બહાર પડે, આ સમય આપણું શાસન છે, બંધારણમાં દરેક લોકોનો પોતાનો અધિકાર છે, તો આપણે મૂળ અધિકારને માટે આપણે ભલે નહેરુ ચાચા હોય, આપણો ચાચા બીજો, એટલે બે ચાચા. હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ એકમાત્ર ઘટના છે ગુજરાતે પોતાના ચાચા ઉભા કરી દીધા, ત્યાં સુધી ઇન્દુલાલ ચાચા નહોતા, તો ચાચા પછીથી થયું. તો આ આ ગુજરાત કરી શકે છે. એટલે ઘણી વાર કહેવામાં આવે છે કે જે ગુજરાત કરે છે ને પછી આખો દેશ કરે છે. કારણ આ છે, કોઈ પણ પ્રકારના પેલા કરવા સિવાય પણ એ અદભુત પક્તા હતા, વિપક્ષમાં પણ હતા અને શાસનમાં પણ થોડો સમય રહ્યા. શાસનમાં જયારે ગયા છેલ્લા વર્ષોમાં, ત્યાં સુધી એને સામ્યવાદી ન થાય, લોકો એમને કહેતા સકલાથવાલા નામના એક મોટા ગજાના સામ્યવાદી નેતા લંડનમાં તાતા કંપનીમાં હતા અને અદભુત માણસ, વક્તવ્ય પણ બહુ સરસ આપે, એની સાથે મૈત્રી. એ વખતે લંડનમાં એમને ખબર પડી કે આ તો શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન ચરિત્ર લખે છે, એટલે આવ્યા સકલાથવાલા અને કે તું કોણ લખે છે, આ તો અંગ્રેજોનો એજન્ટ હતો. ઇન્દુલાલે જવાબ આપ્યો કે આત્મકથામ છે કે તમે જે માનો એ શ્યામજી કૃષ્ણ વર્મા જેવો ઊંચા ગજાનો દેશભક્ત કોઈ નહોતો, અને હું લખીશ, હું સામ્યવાદી નથી, હું રાષ્ટ્રવાદી ગાંધીવાદી છું. આવું પણ એને પછીથી કહ્યું છે, મને લોકો સામ્યવાદી ભલે કહેતા હોય, હું રાષ્ટ્રવાદી ગાંધીવાદી છું. એટલે રાષ્ટ્ર અને ગાંધી બંનેનું તન્મય એકાત્મવાદ. પણ એમ નહીં માનશો, ગાંધીની સાથે ઝઘડા નથી, અનેક વાર ગાંધીજીની સાથે પણ ઝઘડ્યા, પત્રો લખ્યા છે, અને પત્રોનો જવાબ પણ ગાંધીજી આપે છે. સરદારની સામે લડ્યા છે, સરદાર અને ઇન્દુલાલ આમ ઊંચા ગજાના બંને, એકબીજાને સમજે પૂરેપૂરા. પહેલી વારનું એમણે વર્ણન કર્યું છે કે સરદાર સાહેબ ટ્રેનમાં અંદર આમ કંઈક મુસાફરી કરતા હતા, મને ચૂપચાપ ને હું જાઉં, તો સરદાર સાહેબ તો અપ ટુ ડેટ, મોટો કોટ ટાઈ માથે હેટ પેન્ટ, અને હું તો ખાખી બાવો, મારે તો જબ્બો ને લેંગો, એટલે મને થોડીક પેલી થઈ કે હું આની જોડે વાત કરી લઈશ. પહેલું જ વાક્ય વલ્લભભાઈ એમ કહ્યું, અચ્છા તમે ઇન્દુલાલ? ઇન્દુલાલે કહ્યું, હા હું જ ઇન્દુલાલ, અને તમે જ વલ્લભભાઈ? આટલામાં બંનેનો મેળ સધાઈ ગયો છે. પછી બે ત્રણ કલાક લાંબી વાતો ચાલી. સરદાર સાહેબ એના પ્રત્યે પ્રેમ હતો, પંચમહાલમાં અને બાકી બધી જગ્યાએ જયારે ઇન્દુલાલે ઠક્કર બાપા અને બાકી બધાની સાથે કામ કર્યું, હરિજનો માટેનું, આદિવાસીઓ માટેનું, કિસાનો માટેનું, મોટી મોટી લડાઈ કરી ત્યાં, સરદાર કેટલાકમાં રાજી કેટલાકમાં નારાજ,
એવા સંજોગોમાં પણ જયારે એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે, કોઈ નિમિત્ત નો હશે, સરદારની સાથેના અને કોંગ્રેસ સાથેના મતભેદો પછી કે હવે હું જાઉં છું, ચિંતા થઈ સરદાર ક્યાં જશે, આને સંઘર્ષે કોણ, આમ તો કોઈ સંઘરે એવું હતું જ નહીં કોઈ, એટલે પૂછ્યું એને, અરે કે આવડું મોટું જગત છે સરદાર સાહેબ, ક્યાંક તો સમાઈ જઈશ. અને એનો મિત્ર વર્તુળ બહુ મોટું હતું, અમદાવાદમાં હતું, વડોદરામાં હતું, નડિયાદમાં હતું, સુરતમાં હતું, દિલ્હીમાં હતું, બર્લિનમાં હતું, લંડનમાં પણ હતું. અને એને કારણે એને કોઈ એ તકલીફ પડે એવી નહોતી. તો આ ચાચા પણ મને લાગે છે કે આ બધાનો આખે એની આત્મકથાનો જો નિચોડ લાવવો હોય કેવું હોય, તો હું એક શબ્દ એમને માટો આપીશ, એક અકેલા મુસાફિર હતા, એકલો એકાંતિક, આટલી બધી સભાઓની વચ્ચે, જનસમૂહની વચ્ચે રહેલો, પણ હૃદયથી એકલા હતા. એકદમ નઝરુલ ઇસ્લામ યાદ આવે, આમી ચીર વિદ્રોહી અશાંત, હું અજંપાયુક્ત મનુષ્ય છું, વિદ્રોહી છું. મને લાગે છે કે ઇન્દુલાલ વિશે જો કંઈક એવું હોય તો આ શબ્દ વાપરવો પડે. હું એના છૂટા છવાયા કેટલાક બિંદુઓ જ કહીશ, કે પોતે જ છૂટા છવાયા થાય. આત્મકથામાં ભલે એમણે ક્રમ બાંધ્યો છે, પણ એ ક્રમ પણ અક્રમ જેવો છે. દાદા ભગવાન કહે છે ને, અક્રમ અક્રમ છે. અને એમાંથી જે મુખ્ય છે, ઇન્દુલાલને આપણે સાક્ષાત, એમનો સાક્ષાત્કાર કરવો હોય તો એની કેટલીક વિગતો જ જોવી જોઈએ. ફકર ફકીર હતા, ગુજરાતની સાથેનો એનો સંબંધ એ અવિભક્ત હતો, અને તાજ સિગારેટના શોખીન હતા, એ પણ સ્વદેશી તાજ, વિદેશી નહીં. એને એક જગ્યાએ ક્યાંક લખ્યું છે, મારે આવશે આડું અવડું તો હું કહીશ તમને, એના એક મિત્ર હતા ને ત્યાં ટોબેકો કંપનીની સરસ મજાની સિગારેટો બનાવતા, આખું પેકેટ લે, સવારથી સાંજ સુધી પૂરું કરે, ચેન સ્મોકર હતા ક્યારેક ક્યારેક. અને એકમાત્ર એનો રસનો વિષય હતો, બાકી ભજીયા ને ચવાણું ને આવું બધું ખાતા. તો આ વસ્તુ આત્મકથા ઉપર જઈએ, થોડીક વિગતો લઈ લઈ, છ ભાગ છે. કલ્પના કરો કે છ ભાગમાં માણસ, એક માણસ લખે તો કેવું લખે, પણ સાતત્ય છે. 2000 પાના છે છ ભાગમાં, અને એમાં એમણે ફૂટ નોટ્સમાં, મારે મહત્વની વાત એ કેવી છે કે 1915-20 પછીનો આખો સાર્વજનિક જીવનનો ઇતિહાસ 1972-75 સુધી અથવા તો એમના મૃત્યુ સુધી આખા અને દેશનો અને આંતરરાષ્ટ્રીય ઇતિહાસ એને કહ્યો છે, આખું સમાજ જીવન વ્યક્ત કરી દીધું છે. એની ફૂટનોટમાં મેં ગણી જોયા, ગણતરી ખાસ કરી, 500 એવા ગુજરાતના સમાજસેવીઓની વાત છે કે જેના વિશે આપણને આજે ખબર નથી. એવું ઉત્તમ કામ કર્યું છે, એવા તેજ નક્ષત્રો છે, એમની સાથેનો સંપર્ક છે, સંબંધ છે, મહિલાઓ છે, પુરુષો છે, સાધુ સંતો ઓછા છે. સ્વભાવ જ એનો એ હતો. તો છ ભાગ 2000 પાના, અને વિનમ્રતાપૂર્વક એને પહેલી જ પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ આત્મકથાનો જીવન નાયક હું નથી, પણ ગુજરાતની પ્રજા છે. એમણે લખી ક્યારે લખી, એક બે વિગતો જરા લઈ લઈએ. 1935 ઇંગ્લેન્ડ થી વાપસ આવ્યા, લંડન ને બર્લિન આ તે બધી જગ્યાએ થઈને આવ્યા, એટલે મિજાજ અલગ હતો. સાહેબ આટલો
વિદેશોમાં આટલો સંસ્કાર પામેલો માણસ આવીને એમ નક્કી કરે છે કે મારે તો રાષ્ટ્રીય ભાવના સાથે જોડાવું છે, રાષ્ટ્રભાષાનો પ્રચાર કરવો છે, વ્યાયામનો વિસ્તાર કરવો છે. સાહેબ વ્યાયામ અને કિસાનનો લક્ષ ત્રણ રાખે બહુ ભાગ્ય જ બને. આવો માણસ આવે કે એકાદ ક્ષેત્રમાં જોડાઈ જાય, પણ એને આ ન કર્યું, એને રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રચ્યો. આપણા વિદ્વજનો કદાચ એમને સાહિત્યકાર નહીં માનતા હોય, માનવા જોઈએ, કારણ કે એનામાં જે ભાષા છે એ ભાષા અત્યાર સુધી વાંચેલી કોઈ પણ આત્મકથામાં ગાંધીજીની પણ નહીં. હું જવાબદારી પૂર્વક કહું છું કે આ ભાષા અદભુત છે, અલગ છે. પોતપોતાના ક્ષેત્રમાં છે, બધાએ મણિલાલ નભુભાઈ પોતાની વાત કરી, ગાંધીજીએ પોતાની કરી, ચંચી મહેતાએ પોતાની રીતે કરી. એ બધી ભાષાનો પરિવેશ જે છે તમે ઊંડાણપૂર્વક ચકાસો તો ખ્યાલ આવશે કે એમાંથી વૈશ્વિક વ્યક્તિત્વનો ઉભાર અને એ પણ સંઘર્ષશીલ વ્યક્તિત્વ એ માત્ર ઇન્દુલાલમાં જોવા મળે છે. કોઈ આગ્રહ નહીં, સત્યનો પણ આગ્રહ નહીં, કારણ કે સત્યના આગ્રહને કારણે આપણે ત્યાં સત્યનો દુરાગ્રહ બધા થઈ જાય છે. કોઈ પણ આગ્રહ નહીં, કોઈ પૂર્વગ્રહ નહીં, કોઈ પક્ષપાત નહીં, આને કામ કરવું એવા લક્ષ્ય સાથે એમણે આ કામ કર્યું. ને બીજું કામ છે, લખનઉમાં જઈને અખિલ હિન્દ કિસાન સભા કરી. હિન્દુસ્તાનનો પ્રાણ ગામડું છે, કિસાન છે, ખેડૂત છે, આપણે વારંવાર સાંભળતા રહ્યા છે. અને નાના નાના અંતરિયાળ પડેલા ગામડાઓમાં જે મૂંગી વેદના સાથે પુરસાદ કરનારા લોકો છે કે જેની પાસે જીવન રોજગારના સાધનો ઓછા છે પણ જીવનનો સંતોષ વધારે છે, ગરીબી છે પણ એની સાથે આત્મીય સમૃદ્ધિ છે, એવી ગામડાની પ્રજાનું હૃદય એ કિસાનમાં છે. ગાંધીજીએ જુદી રીતે કર્યું. એ છે 1915માં આવ્યા તો એણે ચંપારણ સુધીનો આખો પ્રવાસ કર્યો, આખું ભારત ભ્રમણ કર્યું, લોકોના આત્માને ડંડોળવા માટે ચાર દિવાલ કે એકાદ આશ્રમથી પૂરું થતું નથી. સાહેબ એકાદ અખબાર ચલાવી એટલે આપણે કંઈક ઓહો આપણે તો બહુ કર્યું, અથવા એકાદ સંસ્થાના અધ્યક્ષ બની જઈએ તો હોય એમ કે આમ માનીએ કે આવું એવું નથી, અને માટે આખો દેશ અથડવો પડે. અરે પરિભ્રમણ ઇન્દુલાલે કર્યું, આદિશંકરાચાર્યે કર્યું, ગાંધીજીએ કર્યું, સ્વામી વિવેકાનંદે કર્યું. તમે જુઓ કે એક સાથે બધાને જુઓ તમે તો માણસો પરિભ્રાજકો છે. એક અર્થમાં આત્માને આત્માથી ઓળખીએ ઠીક છે, પણ આત્માને આત્માથી ઓળખવા માટે પણ ક્યારેક શરીરે જોઈએ, શરીરને સમજવું પડે સાહેબ. એટલે એ કામ એમણે કર્યું. કુલ મળીને 1938માં એમણે ગુજરાતમાં હરિપુરા કોંગ્રેસ થઈ ત્યારે કોંગ્રેસમાં આવ્યા. એ 38ની હરિપુરા મહાસભા અધિવેશન અલગ પ્રકારનું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝ એના અધ્યક્ષ હતા. બીજા વર્ષે ત્રિપુરીમાં પણ થવાના હતા, ચૂંટાયા હતા, પણ ગાંધીજીની મનાઈથી એને જવું પડ્યું. એ બધું કોંગ્રેસની રાજનીતિ, પણ ઇન્દુલાલે આ બધું જોયું છે. અને ઇન્દુલાલે આ જોયું એના પછી એમણે છેક 1942માં આ બધાના સાર રૂપે નેનપુરમાં એક આશ્રમ ખોલ્યો. એમાં આશ્રમ ખોલ્યો સાહેબ, એ પણ એક સ્મરણ કરવું જોઈએ કે નેનપુરના આશ્રમમાં એના અનુગામી તરીકે ધનવંત ઓઝા હતા. બરાબર છે ને હિંમતભાઈ? ધનવંત ઓઝા પણ અલગારી માણસ હતા. મેં છેલ્લા વર્ષોમાં એમને લાંબા સમય સુધી મળ્યો છું. એને સાદી એમને ધોતી જબ્બો અને થોડી પેલી બજર સુંદર અને વાચનના શોખીન,
એટલે જનસત્તામાં એ વખતે હું હતો, ચાંદનીનો સંપાદક, એટલે આવે અમારે ત્યાં જે પુસ્તકો આવે પ્રકાશન અર્થ માટે એ લઈ જાય. મેં શરત રાખી હતી, ગાના વિશે તમે લખજો, લખે પણ ખરા. એ માણસે હિન્દુલાલની આખી લાયબ્રેરીને સમૃદ્ધિને સાચી. એમણે હિન્દુલાલ વિશેનું જીવન ચરિત્ર પણ લખ્યું છે અને છેલ્લો જે ભાગ છે આત્મકથાનો એમાં પૂર્તિ કરી છે. બીજા બધા યશભાગીઓ ભલે ઘણા હશે પણ ધન્વંતોદ્ધારનું સ્મરણ પણ થવું જોઈએ. ત્રીજી વાત, 1954 માં એમણે આત્મકથા લખવાની શરૂઆત કરી. 1956 માં એમણે એનો ત્રીજો ભાગ પૂરો કર્યો અને કુલ 6 ભાગ છે. પહેલા ભાગમાં નડિયાદ, એમનું જીવન નાગરોની વચ્ચે કેવી રીતે વીત્યું, હું ગયો છું એમના ઘરને જોઈને, મને અફસોસ થયો છે. ગુજરાતમાં આટલી બધી સાહિત્ય સંસ્થાઓને આવડા મોટા ગજાના લેખકનું, પત્રકારનું, સાર્વજનિક જીવનના નેતાનું અને ગુજરાતમાં ચાચાનું સ્મારક કેમ ના હોય? મકાન સુમસામ પડ્યું છે, બહાર એક પટ્ટી લખાય છે કે ઇન્દુલાલ યાજ્ઞ કઈ રહેતા. બીજા ઘણાનું દુર્ભાગ્ય આવું છે પણ આ ના થવું જોઈએ. અને મને લાગે છે કે હું સાહિત્ય અકાદમી તરફથી આનો આપણે પ્રયોગ કરીશું. નવજીવન એવું એનું શીર્ષક છે, એમાં ખેડાનો સત્યાગ્રહ છે. ત્રીજા ભાગમાં કારાવાસ, અનેક વખતે જેલમાં ગયા, યરવડાથી માંડીને સાબરમતી સુધી, સ્વતંત્રતા પછી પણ ગયા. સ્વતંત્રતા પ્રાપ્તિ કરી અને જેલમાં તો દરું જ પડે. પછી ચોથો ભાગ જીવન સંગ્રામ છે, એમાં સિનેમાની દુનિયા, બર્લિન ડબલિન પ્રવાસ, બોમ્બે ક્રોનિકલ, હિન્દુસ્તાન પત્રો, રણછોડા સોઠવાળા વગેરેનું સ્મરણ કરાયું છે. પાંચમો ભાગ કિસાન કથા છે અને છઠ્ઠો ભાગ છેલ્લા બહેણ છે, જેમાં મહાગુજરાત આંદોલન આવે છે. મહાગુજરાત આંદોલન છે, તમે બધા સાક્ષી છો એટલે એની ડિટેલમાં મારે જવું નથી, પણ 8 ઓગસ્ટ 1956 ભદ્રના, ભદ્રમાં જે એ વખતનું કોંગ્રેસ ભવન હતો અને ત્યાં પૂનમચંદ ને બાકી બધા જે નાગરિકો ગયા એના ઉપર ગોળીઓ છોડાય. એ વખતના કોંગ્રેસ પ્રમુખ એવું કહ્યું હતું કે ગોળીના કોઈ સરનામા વધારે, ગોળીના સરનામા નથી હોતા પણ ગોળી જે લગાવે છે એને સરનામા શોધવા પડે. પણ એ એ દિવસ થયો અને મજાની વાત એ છે કે ઇન્દુલાલને કેવી રીતે પડે, ચાચા કઈ રીતે બને. એ વખતે નેનપુરમાં હતા, નેનપુરના આશ્રમમાં એને છાપુ બાપુ વાંચ્યું કે સારું આવું બધું થયું છે અમદાવાદમાં, અજંપાનો જીવ હતા છે. આવ્યા ટ્રેનમાં, નેનપુરથી કંઈક લોકલ ટ્રેન આવતી હશે અમદાવાદ, અમદાવાદમાં કર્ફ્યુ. હિન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકને કોણ ઓળખે સાહેબ, પોલીસ ઓળખે નહીં, કોણ છે ભાઈ? એટલે ત્યાં રેવડી બજાર, સ્ટેશનની બાજુમાં જ રેવડી બજાર છે, ત્યાં જનસત્તાની ઓફિસ, જનસત્તા અખબાર, અને એમાં રમણલાલ શેઠ નામના એમના માલિક, એ પણ જુજારો માણસ, પંચમારો માણસ, સડાયક મિત્ર આવો કે ચિંદુલાલ કે અરે પણ શું આવું, અહીં તો મારે તો ત્યાં જવું છે પણ મને મારી પાસે પાસ કશું છે. પોતે એક જનસત્તાના પત્રકાર તરીકે રમણલાલ શેઠે પાસ આપ્યો છે, પત્રકાર નો હતા એમ પાસ આપ્યો. એ પાસ લઈને એ બદલાય અને જોયું ને એને આત્મકથામાં બધું લખ્યું છે, જીવન કઈ રીતે એને બદલાયું એ બધી ડિટેલ્સ. અને પછી તો સહિત સત્યાગ્રહ થયો, મહાગુજરાત જનતા પરિષદ થઈ, જનતા પરિષદ, પછી એમાંથી નૂતન ગુજરાત જનતા પરિષદ થઈ, કલેવરો બદલાતા ગયા અને છેલ્લે થોડુંક એમને એમ લાગ્યું કે આ ઇન્દિરાજી સારું કામ કરી રહ્યા છે તો આપણે એને સમર્થન આપીએ. ઇન્દિરાજી એમને માનતા પણ હતા. ગુજરાતમાં 1974માં જ્યારે ચીફ મિનિસ્ટરની નિયુક્તિ થવાની હતી તો મૂર્તિ આપો તો ઘણા હતા એ વખતે, કોને પસંદ કરવા? તો
ઇન્દિરાજીએ ઇન્દુ ચાચાને બોલાય અને કહ્યું કે આમાંથી તમે પસંદ કરો કોનું નામ લેવા. એમણે ઘનશ્યામ ઓઝાનું નામ લીધું અને કે આ માણસ ગાંધીવાદી છે, સ્વભાવનો જરા કડક છે પણ કામ કરશે, અને એને મૂકો અને એ રીતે એને પસંદ કર્યા. આ એમની આખી એક બે ફકરા હોય. એમણે એમનું ગદ્ય કેવું હતું એ જોવા જોઈએ. આપણે આત્મકથાનો વિષય છે, આપણે ખાલી એમના ઇન્દુલાલનું વ્યક્તિત્વ કરીએ એટલે બીજું બધું ઘણું આવે, પણ એને સાહિત્યની નો મંચ છે. અને નહીં તો પાછું કાલ ઉઠીને કોઈ કહેશે કે આ સાહિત્યકાર રમીમાં તો કોઈ સાહિત્ય સિવાયની જ વાત થાય છે, એટલે ફસવો બહાર પાડશે ત્યાં ના જવું. પણ પાંચમા ભાગમાં એણે ઇંગ્લેન્ડથી આવે છે અને પહેલો જ ફકરો છે મને ગમ્યો એ. સામાન્ય આમ લાગે પણ એને એના મગજમાં કેટલા બધા તરંગો હશે, વલણો હશે અને વહેણો હશે. એને લખ્યું છે, આગબોટ ભૂમધ્ય મહાસાગરમાં ધસતી હતી ત્યાં સુધી તો યુરોપના જેવું હવામાન હતું, પછી સૂરજ દેખાય ને તડકો પડે અને બધું ધૂંધળું થાય, તેથી મારું દિલ પણ યુરોપના 5 વર્ષના સ્મરણોથી ઘેરાયેલું હતું. સુએઝની સમુદ્ર ધોની પસાર થયા પછી એકદમ એશિયાનું હવામાન થયું, જામી ગયું. સ્વચ્છ આકાશમાં સૂરજનો પ્રકાશ આખો દિવસ ઝળહળતો, બડી સખત ગરમીથી તપતા મારું હૈયું અનેરા આનંદથી નાચી ઉઠતું. હવે મારા અંતરના ઊંડાણમાંથી કુમાર કાળમાં જંપેલો ગાયત્રી મંત્ર ફૂટી નીકળ્યો. નાસ્તિકતા આમ કઈ ઈશ્વર વિશ્વનું બહુ હતું નહીં, ગાયત્રી મંત્ર ફૂટી નીકળ્યો. ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ મારી બુદ્ધિને જાગૃત કરે છે એવી ભાવના રોમે રોમમાં પ્રગટી રહી. હું સપાટા બંધ ફરતો જાઉં અને ગાયત્રી મંત્રનું રટણ કરતો જાઉં. આ એક ઇન્દુલાલ. અધર ઇન્દુલાલ એકલા ફક્કડ ગિદ્ધારી મોટે ભાગે એકલા રહ્યા છે. એના લગ્ન જીવનના છેલ્લા એ વાત પૂરી કરીને આપણે આ વાત પૂરી કરીશું, પણ એણે જે એકલા હતા ત્યારે પણ કેવા પ્રકારનું એ રસોઈ કરતા, ચા પીતા, એનું એક સરસ વર્ણન છે. કોઈ પણ મહિલાને આ રસોઈ કામ વિશેની એમની જે નોંધ છે એ કામ આવે એવી છે. એમણે લખ્યું છે કે સગડીમાં, સગડી હતી, કાગળના ટુકડા આંબળીને તેના કાકડા બનાવી મૂકતો, તેના પર છોડિયા, છોડિયા શબ્દ તો બહુ ઘણા અપરિચિત હશે, છોડિયા અને નાના કોલસા મૂકતો, પછી ગેસ તેલનું એક ટીપું પાડ્યા વિના નીચેના કાગળ દિવાસળીથી સળગાવતો. હવે કાગળનો કાકડો ધીમે ધીમે સળગે એમ પહેલા છોડ્યા અને પછી કોલસા સળગતા જાય, પછી સગડી પર પાણી ગરમ કરીને ચાના 2-3 પ્યાલા પીતો, દરમિયાન એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકું અને રાંધવાને દાળ ચોખા તૈયાર કરું, બટાટા, વેંગણ, કાંદા જેવું જે શાક તૈયાર હોય એના મોટા કકડા કરી રાખું, પાણી ઉકળે એટલે પહેલી દાળ થાય, પછી તેમાં ચોખા અને પછી શાક પધરાવી દો, સાથે ઘઉંનો સ્વાદ કરવો હોય તો લોટમાં મીઠા મરચાં સાથે સારું મોણ નાખી કઠણ કળંક બનાવી તેની ઢોકળી તપેલીમાં સ્વાહા કરો, પછી બધા એવું લખ્યું છે. તો હવે આ પણ ઇન્દુલાલ છે. ઇન્દુલાલ વિશે બીજી ઘણી બધી બાબતો છે પણ આપણે એની સાથે આપણે બહુ અત્યારે નહીં જઈએ. મારે અધ્યક્ષ તરીકે પણ મારી કામગીરી બચાવવી છે કે એક છેલ્લી વાત જે છે એમણે પોતાની જિંદગીના અનેક ઉતાર ચઢાવ પછીની વચ્ચે એમણે બીજા ભાગમાં પોતાની કરુણકથા લખી છે એક પ્રકરણ, એના પત્ની વિશેની છે. ઇન્દુલાલ એમાં ઘણી બધી સ્વીકૃતિ ગ્રહણ કરે છે, એમ છતાં કંઈક બાકી રહી જાય છે.
એના પત્નીનું નામ હતું કપિલા. ભાગ્ય જ રહ્યા હશે સાથે. બાળ વિવાહ. 1905 એ લખે છે કે 3-4 વર્ષની બાળ પત્નીને જોઈને હું બહુ રાજી થતો. થોડો ઉંમર 2-4 વર્ષ હશે. પણ પછી મુંબઈ ગયા, ભણ્યા, વધારે ભણ્યા. ત્યાં મુનશી અને રણજીતરામનો સંપર્ક થયો. રણજીતરામ મુનશીના પત્નીઓ, પરિવાર, આ તે બધું. એટલે એ વખતે એને એમ થયું કે મારે પણ મારી પત્નીને સાથે આવી રીતે કેમ ન રહી શકું. જો આ વિચાર જ છે. અને પછી એની માં ઘણી બધી વાર માતાઓ પોતાના પુત્રો કે પુત્રીઓના સંસારને ખલાસ કરતી હોય છે. આ માત્ર પ્રેમનો આગ્રહ પણ ભલે આપણે માતા વિશે બહુ આદરપૂર્વક કહીએ તો પણ એની માનો આગ્રહ હતો એટલે એને કાઢી દુલાર પરણે. અને પરણ્યા પછી એમણે ક્યારેય એની સાથે સીધી વાત નથી કરી. એકવાર કપિલાએ કહ્યું કે ભાઈ મને શું આવું, તમે કહેતા તો સમાજ સુધારો કરીશ, ટેલિફોન મૂકી દેશ. પત્રો લખે છે કપિલા. પત્રોમાં એની વેદના પણ સ્વાભાવિક છે કે હું તો ત્રિપાઠી પરિવારની આટલી સમૃદ્ધ સ્ત્રી યુવતી, મને તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે તમારે મને કહી દેવું જોઈતું હતું, તો હું નહીં પડું. પછી શા માટે આવું? આ બધા પ્રશ્નોના ઇન્દુલાલ પાસે કોઈ જવાબ નથી. અને એટલે જ એનું જે આ પ્રકરણ છે એ કપિલાનું કરુણ આરોપનામું છે અને ઇન્દુલાલનું નાદાન બચાવનામું છે. અન્યાય નહીં કરી આપણે ઇન્દુલાલને, પણ ઇન્દુલાલ ન્યાય નથી કરી શકે. પોતાના વિશે એવું કહે છે કે ભાઈ હું તો એમ કે માતૃગ્રંથી મારામાં બચપણથી હતી, એટલે મને જુદી જુદી સ્ત્રીઓમાં બધી જગ્યાએ હું હળતો ભળતો, એમાં માતા જોતો, વિવેકપૂર્વક રહેતો. આપણને ખબર નથી પણ હશે. અરે એમાં એક જગ્યાએ એમણે કહ્યું પણ છે કે ક્યાં એક કપિલા નામનું પાત્ર આવે છે, એમાં પ્રેમ કરે છે ઇન્દુલાલ, તો એમાં લેખાય જ આવે છે. અને એમાં લખે છે કે મને કાયમ સ્ત્રીઓ ઊંચી એડીના ચપ્પલ પહેરે એમાં મને બહુ રસ પડતો. ઇન્દુલાલ ઊંચી એડી જુઓ તો ખરાબ, ક્યાં નવલકથાનો નાયક પણ આવો નહીં થતો હોય. અને એટલે મેં કેમ કે કપિલાને આગ્રહ કર્યો એકવાર મુંબઈમાં કે ચાલ મારી જોડે, મારે તને માતૃગ્રંથી જામેલી છે એવું એ વારંવાર કહે છે. અને એ લખ્યું છે કે મને જેમ જેમ એમ કે આપણી એના પત્ની કુસુમ નામ છે સંસારમાં ખેંચવાનો પ્રયત્ન કરી એમ એમ હું વિરોધ કરતો હતો. જો આ આપણે ત્યાં એક 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 માનસિક જે ભૂમિકાઓ છે એ જમાનાની, એક ઉદ્દંડ માણસ આખી જિંદગી જેને બધી આખી ક્રાંતિઓ અને ક્રાંતિઓની વચ્ચે જ રહ્યો છે, જેને રાજનીતિ કરી છે, જેને રજળુપણું રખડ પરિભ્રમણ કર્યું છે, જેના બીજા કોઈ ઓળતા નથી, કોઈ એક એક લિમિટેડ પિંજરામાં એને પુરાવું નથી, મોડેથી એને ખબર પડે છે. પણ એ અને બીજી બાજુ એક સ્ત્રી કોને ન્યાય કરશો? આપણે ન તો ઇન્દુલાલને ન્યાય થઈ શકે છે, ન કુસુમને ન્યાય થઈ શકે છે. પરંતુ કુસુમે પણ એને બરાબર જવાબ આપ્યા છે. એક પત્રમાં એમણે સંબોધન કર્યું છે સુગ્ન શુભેચ્છક. ઇન્દુલાલ ઉપર લખેલો પત્ર છે. આમ આવે છે એક આત્મકથામાં એને આપ્યો. અને એમાં એને લખ્યું છે કે હવે તો હું નિર્દયતાની ઉપાસિકા બની ગઈ છું. આ બધા જે છે એની વચ્ચે ઇન્દુલાલનું એક વાક્ય આપણે સાંભળી લેવું જોઈએ કે ગુજરાતની ગૃહ કુંજોમાં ગુંજતા જે વિશુદ્ધ સત્વોએ પોતાના મધુર જીવનનો યકિંચિત અનુભવ આપીને
આ સ્વલ્પ સ્નેહાંજલિ આપવા પ્રેરણા કરી છે એમના ચરણ કમળમાં પ્રેમ અને આદર સાથે. કુમારના સ્ત્રી રત્નો જે પુસ્તક લખ્યું એની આ અર્પણ નોંધ. જો એની પણ ભાષા પંડિતો જેવી પણ એની હતી, પણ એને જાહેર જીવનમાં જયારે આવ્યા ત્યારે એને અલગ રીતે કર્યું. આ એમની આત્મકથાના બધા જ મેં તમને કેટલાક બિંદુઓ કયા. ઘણું બધું બાકી રહી જાય છે અને ઇન્દુલાલમાં બાકી ન રહી જાય તો જ નવાય. એ ચાચા હતા અને આખી જિંદગી 80મા વર્ષે એમનું જાહેર અભિવાદન થયું હતું 1972માં. એ વખતે એને એક શબ્દ વાપર્યો હતો, હું આ પાછલી જિંદગી જોઉં છું અને મને લાગે છે કે હું વ્યસ્ત રખડ્યો છે કર્યો છે. પણ એવું નહોતું. એક આખો ઇતિહાસ કર્યો છે ઇન્દુલાલ. અને એને પછી કહ્યું છે કે હું તો મારો આખી જિંદગી પ્રેમ અને પ્રકાશ, લવ એન્ડ લાઇટ, એને માટેની મારી જિંદગી છે અને આવનારા દિવસોમાં પણ હું એ જ કરીશ. અને એમણે કર્યું. સાહેબ એ મૃત્યુ પામ્યા 25 એપ્રિલ 1972 ના રોજ એને હૃદય રોગનો હુમલો થયો. અમે બધા અખબારોમાં હતા એ વખતે. અને એવો ગંભીર હુમલો હતો કે 1, 2, 3, 4, 5 આટલા દિવસોમાં તો ઇન્દુલાલ નહીં રે એમ બધાને એક આઘાત હતો. બધાએ ઓબિચ્યુરી તૈયાર કરી રાખી હતી. છાપવાનો ધંધો સાહેબ આ તો કરવું જ પડે ને, એટલે તૈયાર કરી રાખી હતી કે આટલું આટલું એમણે કર્યું, આટલું આટલું એક છેલ્લી લીધી બાકી રાખી હતી. આ ઇન્દુલાલ સાહેબ આખી જિંદગી એને બધાની સામે સંઘર્ષ કર્યો, મૃત્યુની સામે પણ સંઘર્ષ કર્યો. 82 દિવસ સુધી એ જીવતા રહ્યા. રોજ એમ થાય રાત્રે કે આજે ગયા, આજે ગયા, આજે ગયા, એમ જવું કઈ સહેલું થોડું છે. એટલે એમણે 82 દિવસનો સંઘર્ષ કર્યો અને એક આખું ગુજરાતનું મહારત્ન તેજસ્વી નક્ષત્ર, તેજ નક્ષત્ર સમાપ્ત થયું. આત્મકથાના ભાગમાંથી મેં કેટલાક એક બિંદુઓ મળી, બાકી તો ઘણું બધું એ ડોક્ટર આંબેડકર મળ્યા. આંબેડકર સાથે એની મૈત્રી હતી, ગાંધીજી સાથે હતી, સુભાષચંદ્ર બોઝને મળવા એ વિઠ્ઠલભાઈ પટેલ અને એ બંને જર્મનીમાં મળ્યા. ડી વેલેરા નામના આઈરિશ ક્રાંતિકારને મળ્યા હતા. લેનિનને મળવાનું બાકી રહી ગયું. બાકી બધી જગ્યાએ એણે જે ફર્યા એની 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 ઈચ્છા જે હતી કે મારે મારા વ્યક્તિગત જીવનમાં નડિયાદનો એક આ નાગર બ્રાહ્મણ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એ પંડિતાઈના પિંજરામાં કે જ્ઞાનના પિંજરામાં સમાયા વિના જાહેર જીવનનો લોકોનો માણસ બની જશે. ચાચા શબ્દ સાહેબ એમને નથી આવતો. અમદાવાદમાં પેલા રિક્ષાવાળાઓ કાકા કે છે એનાથી અલગ. એ તો પેલો આપણે 32 વર્ષના હોય ને પેલો 40 વર્ષનો હોય તો એ આપણે કાકા કહે. અમદાવાદની લાક્ષણિકતા છે. કોઈ અમદાવાદ વિશે ફિલ્મ કોઈ કે કરી છે કે મલ્લિકા સારાભાઈ એમાં આ નથી, આ કરવા જેવું છે, આ બહુ વિશેષતા છે આપણે. અને એવી બીજી ઘણી વિશેષતાઓ છે, આજે એનું વર્ણન નથી કરું. પણ ઇન્દુલાલ વિશે આટલી વાત મારે કેવી હતી. મેં બરાબર 7 વાગે શરૂ કર્યું છે, 8:01 હું પૂરું કરું છું. ધન્યવાદ. વક્તાશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડિત સાહેબ અને વક્તાશ્રી રસીલાબેનનો ખૂબ ખૂબ આભાર. જે આત્મકથાના સર્જક છે ચંદ્રકાંત કડિયા અને રસીલાબેન કડિયા, એ વચ્ચે પૂરેપૂરો સંબંધ છે. ચંદ્રકાંત કડિયાના ધર્મપત્ની રસીલાબેન છે. ચંદ્રકાંત કડિયાએ આપણી ભાષામાં અમારા શીખનો પાડો એ ઉત્તમ આત્મકથા આપણને આપણી ભાષાની છે. આપ સૌનો પૂર્ણ આભાર. આ કાર્યક્રમને અગાઉ જે કે કાર્યક્રમ થયા એના ફોટોગ્રાફ્સ હોમ કોમ્યુનિકેશન એની ફેસબુક એકાઉન્ટ છે એના ઉપરથી આપ લઈ શકો છો, બધાને શેર કરી શકો છો. સાહિત્ય વિમર્શ કરીને યુટ્યુબની ચેનલ છે જેમાં ટૂંક સમયમાં આ બધા કાર્યક્રમો એમાં મૂકવામાં અપલોડ કરવામાં આવશે. અગાઉ જે કંઈ કાર્યક્રમો થયા છે એ તમામ કાર્યક્રમો યુટ્યુબની સાહિત્ય વિમર્શ ચેનલમાં આપ માણી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.
બહાર આઈસક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો.